પાદરા મામલતદાર કચેરીને વડાપ્રધાનનું સ્વચ્છતા અભિયાન લાગુ ન પડતું હોય તેવો સિનિયરીઓ હાલ જોવા મળી રહ્યો છે સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આધુનિક સવલતો સાથેની કચેરી અધિકારીઓ અને લોકોને આપી પરંતુ તેની સાફ સફાઈ તરફે સરકારી બાબુઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોય તેવું ચિત્ર ઉભું થયું છે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ગંદકી વર્તાઈ રહી છે મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લેતા બહારના પરિસરાથી લઈને અંદર આવેલા જનસેવા કેન્દ્ર જાહેર હોલ લોબી શૌચાલય તથા અન્ય ખુલી જગ્યાઓ પર કચરા તથા અસ્વચ્છતા ઉડીને આંખે વળગે છે એસી કચેરીઓમાં બેસતા સરકારી બાબુઓને કચેરીમાં લટાર મારીને સ્વચ્છતાની સમીક્ષા કરવાની દરકાર નથી તે ફેલાયેલી ગંદકી સાબિત કરે છે સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓ પોતાની કચેરી સાફ રહે તે પૂરતું ધ્યાન રાખે છે બાકી જ્યાં લોકોની અવર જવર તથા હાજરી હોય છે તેવી એક પણ જગ્યાએ નિયમિત સફાઈ થતી નથી આખા કચેરીમાં ઠેર ઠેરમાં પડીકી ખાઈને પિચકારી મારી લાલ કરી દેવાય છે જ્યારે કચરા ભરેલા કોથળા કચેરીમાં જ ભરીને રખડતા છોડી દેવાયા છે મામલતદારને કચેરીની વ્યવસ્થા મુદ્દે દરકાર ન હોય તેવું જણાઈ આવે છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં સ્વચ્છતા મિશન ચલાવવા કરોડોના ખર્ચે જાગૃતિ અભિયાન ચલાવે છે પાલિકા પંચાયત સહિતની સંસ્થાઓ લોકોનો ખર્ચ કરીને હોર્ડિંગ્સ લગાવી સરકારી યોજનાઓની જાહેરાત કરે છે બીજી તરફ આખા પાદરા તાલુકાની વહીવટી જવાબદારી સંભાળતી કચેરીમાં જ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ છે શૌચાલયની વ્યવસ્થા તો કરી દેવાય છે પરંતુ તે વ્યવસ્થાના ભાગરૂપે જ થતી હોય તેવી હાલત તેને જોતા થાય છે ગંદકીથી ખતપતતા શૌચાલયની સફાઈ ન થતી હતી જેના કારણે કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રવેશતા જ આખા પરિસરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને દેશી દારૂની પોટલીઓ પણ જોવા મળી રહી છે જનસેવા કેન્દ્રની બેઠક વ્યવસ્થા સુધી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી કલાકો સુધી બેસવા મજબૂર લોકોની હાલત કફોડી બની છે સફાઈના સૂત્ર નગરમાં ચિત્રાવતા અધિકારીઓ તેને ખરા અર્થમાં સાર્થક કરે તેવી માંગ ઉઠી છે